તો બીજી બાજુ ખેડૂતોની સામે એક બાદ એક મુશ્કેલી આવી રહી છે ખાતર અને બિયારણમાં ભાવ વધારો અને હવે વીજળીની સમસ્યાને લઈને ખેડૂતોની હાલત દયનીય બની રહી છે સરકાર ખેડૂતોને પૂરતી વીજળી આપે તેવી ધોરાજીના ખેડૂતો માંગ કરી રહ્યા છે મહત્વનું છે કે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો સિત્તેર ટકા પાક બગડ્યો છે અને જે પાક બચ્યો છે તેને પિયતની જરૂર છે પરંતુ અપૂરતી વીજળી મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો ચોવીસ કલાક વીજળી આપવાની વાતો કરનારી સરકારની વાતો પોકળ સાબિત થઈ રહી છે તેવું લાગી રહ્યું છે ત્યારે ખેડૂતોના હિત અને પાક માટે સરકાર પૂરતી વીજળી આપે તે જરૂરી છે રાજકોટ જિલ્લામાં પડેલ ભારે વરસાદને કારણે જે ખેડૂતોનો પાક છે તે નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે જે જે પાક નિષ્ફળ ગયો છે જે થોડો ઘણો બૈચો છે તેને બચાવવા માટે અત્યારે ખેડૂતો છે તે મથી રહ્યા છે પરંતુ વીજળી ટાઈમસર મળતી ન હોવાના કારણે ખેડૂતોનો પાક છે તે પણ જે બૈચો કુચો પાક છે તે પણ નિષ્ફળ જવાની ભીતિ છે ત્યારે આપણી સાથે અહીં કેટલા ખેડૂતો મોજૂદ છે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું જે અત્યારે જે વીજળી આવી રહી છે તે કેટલો સમય આપે છે અને તમને શું તકલીફ પડી રહી છે એ સરકારના નિયમ પ્રમાણે આઠ કલાક વીજળી આપવાની વાત છે એ આઠ કલાકની વીજળીની અંદર ત્રણ કલાક પણ વીજળી પૂરી આપતી નથી પૂરા વોલ્ટેજથી વીજળી આપતી નથી વારવાર ઝટકા આવે રાખે છે વાર વાર અમારે ખેડૂતને એકનેક કેરામાં જ થી સાત વાર પાણી જવા દેવું પડે છે અને જે સાંજે અમારે વીઘો દોઢ વીઘો પણ જમીન પૂરી પિયત નથી આપી શકતી તો આ અત્યારે આ વીજળીના હિસાબે અમારે જે અતિવૃષ્ટિને હિસાબે મહામૂલ્ય પાક બચ્યો છે એને પણ વીજળીના હિસાબે અમે બચાવી નહીં શકીએ જે ઊભેલો પાક બચાવી નહીં શકી તો પાંચ દિવસ કેળે અમારે નવો પાક વાવો છે તો એના માટે અમારે શું વિચાર કરવો એટલે સરકાર શ્રીને તાત્કાલિક ધોરણે વીજળી અમને આઠ કલાક પૂરી આપે એટલે અમે જે મહામૂલ્ય પાક છે એ બચાવી શકીએ અને નવા પાકનું વાવેતર કરી શકીએ જે ખેડૂતોનું કહેવાનું છે કે જે ટાઈમસર છે તે વીજળી નથી મળી રહી જેના કારણે બૈચો કુચો પાક છે તે નિષ્ફળ જવાની ભીતિ છે કેટલો સમય વીજળી આપે છે અને તેમાં શું પ્રોબ્લેમ પડે છે અત્યારે વીજળી આપવામાં તો એવું છે કે ત્રણ થી ચાર કલાક જ વીજળી આપે છે આખા દિવસમાં આઠ કલાકની જગ્યાએ ત્રણ થી ચાર કલાક આપે એમાં અડધી કલાક આપે વળી પોણી કલાક આપે ન આપે એવી રીતે કરી કરીને કટકે કટકે આપે છે વીજળી તો અત્યારે એકની એક વસ્તુ અમારે એકના એક ક્યારામાં પાણી જવા દેવું પડે છે તો અમારો આજે આઠ કલાકની જગ્યાએ તો વીજળી આપતા જ નથી તો એની જગ્યાએ અમારે એક વીઘો જમીન પીતી નથી તો અત્યારે અમારે મહામૂલો પાક જે છે અતિવૃષ્ટિના કારણે તો નીચે ખરાબ થઈ ગયો હતો બધો હવે જે કંઈ વહે્યું છે તો અત્યારે અમે એ બચાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ તો સરકારશ્રીને અમે એટલું વિનંતી કરીએ કે અમને આ અત્યારે વીજળીનો પ્રશ્ન જે છે તો એ ખેડૂતો માટે થોડોક પ્રયત્ન કરી અને ખેડૂતોને કલાક પૂરી વીજળી આપે તો અમારો મહામૂલો પાક અમે બચાવી શકીએ ના જણાવ્યા અનુસાર છે કે આઠ કલાક પૂરતી વીજળી આપે તો પોતાનો પાક બચાવી શકે તેમ છે આપનું શું કહેવાનું છે આઠ કલાક વીજળી આવે તો આ જે દુકાનો ફાલ અમને લાગ્યો છે પાછી ફૂલ ભમરી સારી રીતે કાંઈક થાય જો આઠ કલાક વીજળી ના આવે તો ત્રણ કલાક બે કલાક વીજળી આવે ને એની કેરમ પાણી આવે દેવું પડે એને હિસાબે અમારું જે ક્ષેત્રફળ વાવેલું હોય એ ક્ષેત્રફળ અમે ટાઈમસર પાઈ શકતા નથી એટલે ગવર્મેન્ટને અમારી નમ્ર વિનંતી છે કે ભાઈ બને એટલી કોશિશ કરીને અમને આઠ કલાક વીજળી આપે ખેડૂતના કહેવા અનુસાર થાય કે આઠ કલાક પૂરતી વીજળી ન મળવાને કારણે છે કે પાક નિષ્ફળ જવાની ભીતિ છે આપનું શું કહેવાનું અત્યારે અમારો ખેડૂતનો પ્રશ્ન જે છે એ વીજળીનો છે અત્યારે સમયસર વીજળી મળતી નથી જે મળે છે એ બે થી ત્રણ કલાક વીજળી આપે છે અને એ કટકે કટકે આપે છે અને કા રાતે આપે રાતે દસ વાગે આપે અગિયાર વાગે આપે એનો કોઈ સમય નથી અને જ્યારે અમે ફોલ્ટ વિભાગમાં પૂછીએ છીએ ત્યારે એમ કે છે કે લોડ સેટિંગમાં છે હવે અમારી પાસે કોઈ એનો સમય નથી ક્યારે આપશું એવું બરાબર હવે જો અમારે ખેડૂતોને અત્યારે પિયત આપવાની ખાસ જરૂરિયાત છે અને જો અમારા મહામૂલો પાક છે એને અત્યારે પિયત ના મળે તો અમારો પાક નિષ્ફળ જાય એવું છે અને અત્યારે નવા પિયત કરવા માટે પણ પિયતની જરૂર પાણીની જરૂર છે અત્યારે વરસાદ સારા વરસાદને કારણે પુષ્કળ પાણી છે પણ પિયત આપી શકીએ વીજળીના હિસાબે અમે પિયત આપી શકીએ એમ નથી અને જો ગાંધીનગરમાં પાટીદારના દીકરા બેઠા હોય અને જો અમારા ખેડૂતની વ્યથા સાંભળતા હોય તો આ વિશે ઘટતું કરે તાત્કાલિક નહીતર હવે ટૂંક સમયમાં અમે પ્રતિક આંદોલન ઉપવાસ ઉપર ઉતરવાની તૈયારીમાં છે ખેડૂના જણાવ્યા અનુસાર છે કે જે આઠ કલાક વીજળી આપવાનો ટાઈમ છે તેની જગ્યાએ જે માત્ર બે થી ત્રણ કલાક વીજળી આપે છે અને તે પણ કટકે કટકે વીજળી આપતા હોવાને કારણે પોતાના જે યંત્રો છે ઉપકરણો છે તે ભરી જવાની ભીતિ સેવાઈ રહી છે અને જે પેત કરવાનો સમય છે તે વયો જાય છે જેને કારણે જે બૈચો કુચો પાક છે તે મહામૂલ્ય કુચો પાક છે તે પણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે તો ખેડૂતોનું કહેવું છે કે અમને પૂરતી આઠ કલાક વીજળી આપે તો અમારો પાક બચી શકે નિલેશ મારું મંતવ્ય ન્યૂઝ ધોરાજી